નમસ્કાર મિત્રો, હું ધર્મેન્દ્ર મુજીત્રા સ્વાગત કરું છું તમારું ગુજરાતી ચેસ ઝોનમાં. તો આજે આપણે ચેકમેટ જે લાસ્ટ એપિસોડમાં કર્યું હતું, ચેકમેટ ઇન વનનું, આશા રાખું છું કે તમે લોકોએ બહુ જ પ્રેક્ટિસ કરી હશે એક મૂળની ચેકમેટની. અને એક મૂળની ચેકમેટની પઝલ તમને ઓનલાઈન તમે સર્ચ કરશો એટલે જોઈએ એટલી મળશે. તમે ઓછામાં ઓછી 1000 પઝલ એક ચેકમેટ ઇન વન મૂળની સોલ્વ કરશો પછી તમે આગળ વધી શકશો. તો ચાલો આપણે નવા વિડીયો તરફ જઈ રહ્યા છીએ, જેમાં જનરલ ઓપનિંગ થિયરી કે ઓપનિંગ કઈ રીતે કરવી, ચેસમાં શરૂઆત કેવી રીતે કરવી. તો સૌથી પહેલા ઓપનિંગના નિયમો મેં તમને પહેલા પણ લખાવી દીધા હતા કે પહેલો નિયમ છે સેન્ટર કંટ્રોલ, જેમાં પોનથી સેન્ટર કંટ્રોલ થાય છે. બીજો નિયમ હતો કે માઇનર પીસીસ ડેવલોપ, એટલે કે બિશપ અને નાઇટને બહાર કાઢવાનો. ત્રીજો નિયમ હતો ડુ કેસલ અર્લી એઝ પોસિબલ, એટલે કે જલ્દીથી જલ્દી કેસલિંગ કરવું. ચોથો નિયમ હતો કે ડુ નોટ ડેવલપ યોર ક્વીન ઇન ટુ અર્લી, ક્વીનને ક્યારેય જલ્દી બહાર નથી કાઢવાની. શરૂઆતમાં ઘણા લોકો શું કરતા હોય છે, આ પોન બહાર ખોલે છે અને પછી તરત જ ક્વીન લઈને બહાર આવી જાય છે. તો ક્વીનને ક્યારેય પહેલા બહાર કઢાય નહીં. બેઝિક પ્રિન્સિપલ એવું કહે છે કે જે પ્લેયર પહેલા ક્વીન લઈને બહાર આવશે એની ગેમ લોસ થઈ જશે. તો આ ખાસ ધ્યાન રાખજો. પછી નિયમ લખો કે ડુ નોટ પ્લે યોર નાઇટ ઓન સાઇડ સ્ક્વેર, એટલે સાઇડ સ્ક્વેરમાં નાઇટને ચલાવવાનો નહીં, નાઇટ અહીંયા સારો છે. હંમેશા સેન્ટર પોનથી જ ઓપનિંગ કરો. તમે ગેમની શરૂઆત સેન્ટર પોનથી કરો, સાઈડના પોનથી ગેમની શરૂઆત બહુ રોંગ મૂવ છે. ઘણા લોકો આવી રીતે પોન ચલાવતા હોય છે જે કોઈ કારણ વગરનું મૂવ છે, જેનાથી કોઈ કંટ્રોલ નથી થતું અને કોઈ ડેવલપ નથી થતું. તો આપણે ગેમમાં સૌથી મહત્વની વસ્તુ છે તમારા પીસીસનું ડેવલપમેન્ટ. તમારા પીસીસ જેટલા ડેવલપ હશે, એટલે કે જેટલા એક્ટિવ હશે, તો જ તમારી ગેમ સ્ટ્રોંગ રહેશે. હું તમને જે ફૂલિશ મેચ, એટલે કે ખોટી રીતે જે લોકો હારી જાય છે શરૂઆતથી, એ કેવી રીતે હારે છે, હું તમને ઓનલી ટુ મૂવની મેટ બતાવું છું. ઓનલી ટુ મૂવમાં કેવી રીતે ગેમ ખલાસ કરી દે છે. જેમ કે કિંગ વાળો ડાયોગનલ ક્યારેય ખોલવાનો નથી હોતો. આ કિંગ સાઈડનો જે ડાયોગનલ છે એમાં કિંગ વાળું આ પોન ક્યારેય ચલાવવું નહીં, એ ધ્યાન રાખજો. હવે તમે એ ચલાવવાથી શું થાય છે નુકસાન એ હું બતાવું છું. વ્હાઇટે અહીંયા F3 કર્યું, બ્લેકે અહીંયા સેન્ટર પોન ખોલ્યું. બ્લેક પરફેક્ટ રમે છે. હવે વ્હાઇટે બીજી ભૂલ કરી G4, તો બ્લેકે બીજી જ મૂવમાં વ્હાઇટની ચેકમેટ કરી દીધી ક્વીન H5. તો મિત્રો આ રીતે જુઓ, હવે ક્વીનનો ચેક છે અને કિંગ પાસે કોઈ જગ્યા જ નથી અને વચ્ચે કશું આવતું નથી અને કોઈ રીતે કિંગ સેવ નથી થતો. તો ઓનલી ટુ મૂવમાં કેવી રીતે ચેકમેટ થઈ જાય છે એ મેં તમને બતાવી. હવે આપણે એક સ્કોલર મેટ વિશે હું તમને બતાવું છું. સ્કોલર મેટ શું છે મિત્રો? સ્કોલર મેટ એટલે કે તમારા સોસાયટીમાં કે તમારી આજુબાજુ ઘણા પ્લેયર એવા હશે કે જે જલ્દી જલ્દી 4 મૂવમાં સામેવાળાની ગેમ ફિનિશ કરી દે છે. તો સામેવાળાની 4 જ મૂવમાં ચેકમેટ કરી દે છે, એ કેવી રીતે બને છે હું તમને બતાવું. તો ચાલો આપણે જોઈએ સ્કોલર મેટ શું છે. E4, પહેલા આપણે E4 રમીશું. બ્લેક રમશે E5, પછી ક્વીન H5. હવે અહીંયા મિત્રો જ્યારે તમે ક્વીન રમો તો કેટલા પર એટેક થાય છે જુઓ. F7 ઉપર એટેક થાય છે, H7 ઉપર એટેક થાય છે અને E5 ઉપર એટેક થાય છે. એક જ સાથે 3 પીસ ઉપર એટેક થાય છે. હવે જો F7 આપણે મારી નહીં શકતા કારણ કે કિંગનો સપોર્ટ છે, એટલે કિંગ એને ફ્રીમાં મારી દેશે. H7 પણ મારી નથી શકતા કારણ કે રૂકનો સપોર્ટ છે, તો રૂકથી તમારી ક્વીન મરી જાય છે. પણ આ પોનને કોઈ સપોર્ટ છે નહીં, એટલે બ્લેક શું કરશે, નેક્સ્ટ મૂવમાં નાઇટથી એને બચાવશે. ડેવલપ કરીને નાઇટથી પોનને સપોર્ટ કર્યો જેથી કરીને તમે આ પોન મારી શકો નહીં. હવે બિશપ C4, હવે અહીંયા આપણે ક્યાં એટેક કર્યો છે, F7 ઉપર. તો F7 ઉપર ક્વીન અને બિશપ બંનેનો એટેક આવી ગયો. અને જો અહીંયા બ્લેક કંઈ પણ મિસ્ટેક કરે, ધારો કે બ્લેકે નાઇટ ચલાવીને તમારી ક્વીન પર એટેક કર્યો કે ચલો તમે ક્વીન ભગાડો, તો આ જ મૂવમાં ચોથી મૂવમાં તમે ક્વીન ઇન્ટુ F7 ચેકમેટ કરી દો છો. તો આને કહેવાય છે સ્કોલર મેટ. મોસ્ટ પીપલ, ફરીથી એકવાર બતાવી દઉં છું કે ઘણા લોકો આ રીતે ચેકમેટ કરતા હોય છે. પહેલા પોન ચલાવે છે, પછી તમે પોન ચલાવશો એટલે ક્વીન ચલાવશે, પછી તમે ધારો કે આ પોનને સપોર્ટ દેશો, ધારો કે આ પોનથી સપોર્ટ કર્યો કે નાઇટથી કર્યો, કોઈનાથી પણ કર્યો, એ બિશપ ચલાવશે. પછી તમે ધારો કે નાઇટથી ક્વીન પર એટેક કરશો અથવા તો ક્વીનથી સોરી કે આ નાઇટ ચલાવશો, કંઈ પણ બીજું ચલાવશો, તો એ તમારી ચેકમેટ કરી દેશે.
તો આ રીતે થાય છે સ્કોલર મીટ. તો સ્કોલર મીટ મિત્રો તમારે કરવાની નથી, તમારે કોની સ્કોલર મીટ કરવાની હોય કે જેને ચેસ નથી આવડતું, થોડું થોડું આવડે છે રમતા, એની તમે સોસાયટીમાં તમારા એરિયામાં ચાર મૂવમાં મેટ કરીને એને ઉભો કરી શકો છો કે સ્કૂલ લેવલમાં તમે કરી શકો છો. પરંતુ જ્યારે તમે પ્રોફેશનલ લેવલમાં જાઓ સ્ટેટની ટુર્નામેન્ટમાં તો સ્કોલર મેટ કરવા ક્યારેય જશો નહીં, કારણ કે સ્કોલર મેટ જે પ્લેયર કરવા જાય છે એ જ ગેમ હારે છે. તો હું સ્કોલર મેટથી બચવા માટે બ્લેક તરફથી તમને આઈડિયા બતાવું છું કે કેવી રીતે બચાય. હવે તમે ધ્યાન રાખજો, તમે જો બ્લેકથી રમતા હોય અને વ્હાઇટ વાળો તમારી સ્કોલર મેટ કરવા જાય તો એની મારી પાસે ટોટલ ચાર ગેમ છે. તો પહેલી ગેમ જોઈએ આપણે E4. તમારે બ્લેક થી E5 રમવાનું છે, સેન્ટર કંટ્રોલ કરવાનું છે. બીજી મૂવમાં ક્વીન બાર કાઢે અને આ પોન પર એટેક કરે તો તમારે શું કરવાનું છે, નાઇટ થી સપોર્ટ કરવાનું છે. હવે ત્રીજી મૂવમાં ધ્યાન રાખવાનું છે, જો એ બિશપ અહીંયા એટેક કરે તો તમારે નાઇટ નથી ચલાવવાનું, અહીં તમારે ચલાવવાનું છે પોન G6. હવે એનાથી શું થશે કે ક્વીનનો જે એટેક હતો એ રહી ગયો અને ઉપરથી પોનથી એની ક્વીન પર તમે એટેક કરી દીધો, એટલે હવે જો એ બીજું કઈ રમે તો તમને ક્વીન મળી જશે, એટલે એને ક્વીન હટાવવી પડશે. હવે મિત્રો એ શું કરશે કે નેક્સ્ટ મૂવમાં ક્વીન F3 જશે, હજી અહીંયાથી મેટ કરવાની ધમકી આપી છે કે હજી અહીંથી ચેકમેટ કરે છે. તો અહીં તમારે શું કરવાનું છે, ડેવલપ કરવાનું છે નાઇટ F6 અને તમારી ચેકમેટ બચી ગઈ, કારણ કે વચ્ચે નાઇટ આવી ગયો અને નાઇટ ને કોનો સપોર્ટ છે, ક્વીન નો સપોર્ટ છે. તો તમે અહીં ધ્યાન રાખો કે જો એ ક્વીન થી તમારો નાઇટ મારી દે તો તમે એની ક્વીન જ મારી દેશો, એટલે તમે પ્લસ થઈ જશો અને ગેમ જીતી જશો. તો હવે એવું નહીં કરે, હજી એને આશા છે કે અહીંયા F7 ઉપર એટેક વધારશે તો ક્વીન ને લઈને B3 ઉપર જતો રહેશે. ધારો કે તે હવે બિશપ અને ક્વીન બંનેનો એટેક ક્યાં આવ્યો છે, F7 ઉપર, અને સપોર્ટ ફક્ત એક જ છે. અહીં તમારે પોન સેક્રિફાઈસ કરવાનું છે. દોસ્તો સેક્રિફાઈસ નો મિનિંગ છે કે તમે મફત આપો છો કોઈ વસ્તુ કે જા તું લઈ જા મને કઈ ફરક પડતો નથી. તો પોન સેક્રિફાઈસ કરવા માટે તમારે નાઇટ D4 ક્વીન પર એટેક કરવાનો છે. હવે એને એવું થશે કે જો એ ક્વીન હટાવશે તો કઈ વાંધો નથી, પણ ઘણા પ્લેયરો એવું વિચારે કે હું પહેલા તો પોન મારી લઉં ચેક સાથે અને પછી ક્વીન બચાવી લઈ. તો એવું કરીને જો બિશપ ઇનટુ F7 ચેક આપે તો કઈ જ વાંધો નથી મિત્રો, કિંગ ને જવાનું છે E7, જગ્યા મળી ગઈ છે. હવે એ તમારી ચેકમેટ નથી કરી શકતો, કારણ કે જો ક્વીન થી અહીંથી ચેક આપવા જાય તો પછી એનો બિશપ મરી જાય છે, એટલે તમે બિશપ સપોર્ટ વગરનો થઈ ગયો અને કિંગ થી મારી શકશો. તો અહીં એ શું કરશે મિત્રો કે એનો બિશપ પણ બચાવવાનો છે અને ક્વીન પણ બચાવવાની છે. હવે એના માટે એક જ રસ્તો છે કે ક્વીન બચાવવી હોય તો ક્વીન ને C4 રમવું પડે, કારણ કે અહીંયા નાઇટ થી મરે છે, અહીંયા પોન થી મરે છે, અને અહીંયા રાખે તો જ બિશપ ને સપોર્ટ મળી શકે છે. અને ફાઇનલ મૂવ તમે કરશો એટલે વ્હાઇટ રિઝાઇન કરી દેશે, એટલે કે હારી જશે, કારણ કે તમે હવે ક્વીન ને છેલ્લો રસ્તો બતાવી દો છો કે અહીંથી હવે આ લાઈન છોડી દેતું B5 પોન કરીને, એટલે હવે ક્વીન ને આ રસ્તો આખો બ્લોક થઈ ગયો. અહીંયા આવે તો નાઇટ થી મરી જાય છે, આ લાઈન છોડવી પડે છે. ધારો કે અહીંથી તમને ચેક આપશે તો પછી તમે સિમ્પલ કિંગ થી એનો બિશપ મારશો અને આરામથી ગેમમાં પ્લસ થઈ જશો. અને પ્લસ થયા પછી મિત્રો કેવી રીતે જીતવું એ હું મારા એડવાન્સ લેવલના વિડીયોમાં તમને બતાવીશ. તો આ રીતે સામેવાળાને ગેમમાં માઇનસ કરી, હવે તમારી પાસે જો બ્લેકમાં એક પીસ વધારે છે બિશપ અને એની પાસે એક પીસ જતો રહ્યો છે વ્હાઇટ બિશપ, તો આવી રીતે તમે ગેમમાં સ્કોલર મેટથી બચવાનો રસ્તો છે જેમાં તમે આરામથી પ્લસ થઈ જાઓ છો. તો હવે હું બીજી ગેમ બતાવું છું તમને સ્કોલર મેટથી બચવાની, સેમ મૂવ છે, થોડાક મૂવ ચેન્જીસ છે. આપણે પહેલી ગેમમાં જોયું E4, આપણે E5 રમવાનું છે, ક્વીન H5, તમારે નાઇટ થી આને સપોર્ટ કરવાનો છે. ધ્યાન રાખજો અત્યારે G6 કરશો તો તમે હારી જશો, અત્યારે G6 નથી કરવાનું, કારણ કે એ તમને ચેક આપશે અને તમારા રૂક પર એટેક આવશે, તમે ચેક બચાવશો એટલે એ તમારો રૂક મારી દેશે. તો ધ્યાન રાખજો અત્યારે G6 નથી કરવાનું, પહેલા શું કરવાનું છે, તમારે પહેલા પોન ને સપોર્ટ કરવાનો છે. તો પોન ને સપોર્ટ કર્યા પછી જ તમે G6 કરજો, એ ખાસ ધ્યાન રાખજો. તો પહેલા તમારે નાઇટ થી સપોર્ટ આપવાનો છે, વ્હાઇટ જ્યારે બિશપ કાઢે ત્યારે જ G6 કરવાનું છે, પછી ક્વીન અહીંયા લઈ જાય તો તમારે નાઇટ F6 કરીને ડેવલપ કરવાનું છે, એટલે અહીંયા તમારા પીસીસ ડેવલપ થાય છે ધીમે ધીમે અને વ્હાઇટ પાસે એકની એક મૂવ ચલાવ્યા કરે છે જે ડેવલપ નથી કરતો,
ફક્ત ક્વીન જ ધમધમ કરે છે એનું એને પનિશમેન્ટ મળશે, ક્વીન બી3 આવશે. તો હવે તમારે જવાનું છે 94. હવે અહીંયા મિત્રો ધારો કે વ્હાઈટને ખબર પડી જાય કે હું બિશપથી પોન માર્યા પછી મારો બિશપ બચાવી શકવાનો નથી કારણ કે ક્વીન પર પણ એટેક છે, તો એ બિશપથી પોન મારવાનો વિચાર છોડી દે અને ક્વીનને સી3 ઉપર લઈ જાય. તો અહીં તમારે શું કરવાનું છે, અહીં તમારે રમવાનું છે d5, બિશપ પર એટેક. હવે જો એ બિશપથી d5 મારે તો તમારે નાઇટ ઇન્ટુ d5 કરવાનું છે, પછી જો પોનથી નાઇટ મારે તો હવે તમારે અહીંથી ચેક આપવાનો પ્લાનિંગ કરવો છે કારણ કે અહીંથી ચેક આપીશું તો કિંગ અને રૂક બંને પર એટેક આવશે અને તમને રૂક મળી જશે. પરંતુ અત્યારે દોસ્તો હું ચેક નથી આપી શકતો કારણ કે સપોર્ટ છે નહીં. હું અત્યારે જો ક્વીન નાઇટ થી ચેક આપું તો એ ક્વીન થી મારો નાઇટ મારી દે છે અને મારા 3 પોઈન્ટ જતા રહે છે. હવે આપણે આ રસ્તો કેમ ખોલાયો છે કે એટેક લાવવા માટે, અહીં હું બિશપ થી આ પોન પર એટેક કરીશ. હવે મારા 2 એટેક આવી ગયા અને હવે હું એને થ્રેટ આપું છું કે નેક્સ્ટ મૂવમાં ચેક આપી અને રૂક મારું છું કારણ કે જો હવે ક્વીન થી નાઇટ મારવા જશે તો એની ક્વીન જતી રહેશે બિશપ થી. તો આ ધ્યાન રાખો, તમે હવે બિશપ f5 કરો છો તો એ શું કરશે, એને બચાવવા નાઇટ રમશે તો રોંગ મૂવ છે કારણ કે તમે નેક્સ્ટ મૂવમાં બિશપ થી નાઇટ મારશો એ ક્વીન થી કે પોન થી મારે એટલે તમે નાઇટ થી ચેક આપી અને એનો રૂક મારી શકો છો. તો નાઇટ રમવાનું રોંગ છે. અહીંયા એને શું કરવું પડશે, પોન ઇન્ટરપોઝ કરવું પડશે જેથી કરીને બિશપ નો રસ્તો બ્લોક થાય અને હવે તમે નથી મારી શકતા. પણ અહીંયા હું તમને એક બેસ્ટ મૂવ બ્લેક ટુ પ્લે એન્ડ વિન એટલે કે વ્હાઈટ રિઝાઇન કરી દે, એક જ મૂવમાં વ્હાઈટ હાર માની લે એના માટે તમારે બિશપ સેક્રિફાઈસ આપવાનો છે, મફત આપી દેવાનો છે કારણ કે જો ક્વીન થી બિશપ મારે તો પછી નાઇટ નો ચેક આવશે, એને કિંગ બચાવવો પડશે અને નેક્સ્ટ મૂવમાં તમને ક્વીન મળી જશે. તો આ છે સ્કોલર મેચ થી બચવાનો રસ્તો. અને જો ક્વીન થી બિશપ નહીં મારે તો શું થશે, તો પણ એની ક્વીન જશે કારણ કે ક્વીન પર બિશપ નો એટેક છે અને ક્વીન એ રસ્તામાંથી ક્યાંય જઈ શકતી નથી, એને ક્વીન અને કિંગ નો રસ્તો છૂટી શકતો નથી કારણ કે ક્વીન પિન થઈ ગઈ છે. મેં તમને પિન વિશે કહ્યું હતું કે આ પિન એબ્સોલ્યુટ પિન છે એટલે ક્વીન જો અહીંયાથી આમ જાય તો ચેક પડે છે અને ઇલીગલ મૂવ થાય છે એટલે ક્વીન ખસી શકતી નથી, એનો તમને લાભ મળશે. જો ક્વીન થી બિશપ નહીં મારે તો તમે નેક્સ્ટ મૂવમાં એને ક્વીન મારી દેશો, તો આવી રીતે તમે પ્લસ થઈ જાઓ છો. તો મિત્રો આશા રાખું છું વિડીયો તમને ગમ્યો હશે, લાઇક અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. તમને બધા વિડીયો અવનવા બહુ જ મળશે ચેસમાં અને તમે સ્ટેટ લેવલની કોમ્પિટિશન માટે જલ્દી તૈયાર થઈ જાઓ એવી આશા રાખું છું. તો મારા નવા વિડીયો સાથે આપણે મળીશું નેક્સ્ટ ટાઈમ જલ્દીથી જલ્દી. તો ચાલો જય હિન્દ, જય ગુજરાત, જય ભારત.